ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાતમી ગ્લોબલ ગુજરાત વાયબ્રન્ટ સમિટનું આયોજન આગામી 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ ગ્લોબલ સમિટમાં 8 પાર્ટનર દેશો છે, જેમાં જાપાન, કેનેડા, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, યુએસએ છે. આ ગ્લોબલ સમિટની માહિતી આપવા પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે દેશનું મોટામાં મોટું એક્ઝિબિશન છે, જેમાં 4000 જેટલા વિદેશી લોકો ભાગ લેશે. સરદાર પટેલ, યુનિટી ઓફ સરદાર, એનું એક સિમ્બોલ, એનું ત્યાં બી એક રેપ્લિકા સ્ટેચ્યુ તરીકે બી આપણે બની જવા રહ્યા છે. એક લેઝર પ્રોજેક્શન શો નું વેરિયસ થીમ્સ નું બી આપણે ત્યાં ઓર્ગેનાઇઝ કર્યું છે. જે સેક્ટરો છે, કુલ 25 ડિફરન્ટ સેક્ટરોની અંદર આમાં એક્ઝિબિશન આપણે બતાવ્યા છે. જેમ મેં કીધું, પ્રવાસી ભારતીય દિવસો પેવેલિયન 1 અને 1A, પછી એજ્યુકેશન અને નોલેજ પેવેલિયનનું છે, પછી ડિફેન્સ અને પાવર પેવેલિયન, આખું એક પેવેલિયન. નંબર 4 હેલ્થકેર પેવેલિયન છે, 4A છે આયુર્વેદિક પેવેલિયન છે, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેવેલિયન 5 છે, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ બોર્ડ કોર્પોરેશનનું છે, ઓટોમોબાઈલ સેન્ટર, બેન્કિંગ, MSME નું એક પેવેલિયન છે, એગ્રો અને સ્ટેટ પેવેલિયન છે, ઓઇલ, ગેસ, પેટ્રોલિયમ સેક્ટરનું પેવેલિયન છે, રિન્યુએબલ એનર્જીનું છે એમાં, પછી એક ઇન્ટરનેશનલ પેવેલિયન છે કે જ્યાં બધા કન્ટ્રીઝે પોતાનું ત્યાં એક્ઝિબિટ કરી રહ્યા છે, IT, ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સનું બી એક પેવેલિયન છે. આમ જુદા જુદા પેવેલિયન્સ, કોર્પોરેટ હોય, સેન્ટ્રલ હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, ડિપાર્ટમેન્ટ. આ ગ્લોબલ સમિટમાં 1.25 લાખ ચોરસ મીટરનો વિસ્તાર રાખવામાં આવ્યો છે અને 17 હાઉસિંગ ડોમમાં 1300થી વધુ ડોમ બનાવવામાં આવશે. આ ડોમમાં ડોમ 1 અને 2 સરકાર માટે ફાળવવામાં આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત 2003માં 36 સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે 1000થી વધુ સ્ટોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે. કેમેરામેન કુણાલ રાણા સાથે મીર દુદરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.